લાખણી તાલુકાના કુવાણા ગામે એક ખેડૂતના ખેતર ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં ફોલ્ટ થતાં તેના તણખામાંથી ખેતરમાં વાવેલા ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના લીધે 2 એકર જમીનમાં વાવેલો ઘઉંનો ઊભો પાક બળીને ખાક થઈ ગયો હતો. લાખણી તાલુકાના કુવાણા ગામે લવાણા રોડ બાજુ 4 એકર જમીનમાં રાજપૂત કરશનભાઈ વાઘાભાઈનું ખેતર આવેલું છે, જેના ઉપરથી વીજ લાઇનના તાર પસાર થતા હોવાની અને આ વીજ લાઇન બહુ જૂની હોવાની વીજ તાર ઢીલા પડી ગયા હોવાના કારણે અવારનવાર વીજ ફોલ્ટ થાય છે, જેમાં સોમવારના રોજ બપોરના સમયે વીજ ફોલ્ટ થતાં ફોલ્ટના તણખા ઘઉંના ઊભા પાકમાં પડ્યા હતા અને 4 એકર ખેતરમાં ઊભેલા ઘઉંના પાકમાં ભડભડ આગ ભભૂકી ઉઠી હતી. જે ઘટનાની જાણ આજુબાજુના ખેડૂતોને થતાં ખેડૂતો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘઉંના સળગતા પાક વચ્ચે પલટીવાળું ટ્રેક્ટર ચલાવી પાકને બચાવવા 2 ભાગ પાડી લીધા હતા, તેમજ સાથે સાથે પાણી લઈને દોડી આવ્યા હતા. તે પાણીથી આગ ઉપર કાબૂ મેળવતા 4 એકર ઘઉંના પાકમાંથી 2 એકર રહેલો ઘઉંનો પાક બચાવી લીધો હતો, જ્યારે વિદ્યુત બોર્ડની બેદરકારીના લીધે ખેડૂતોને 2 એકર જમીનમાં રહેલો ઘઉંનો પાક બળી ગયો હતો. જોકે ઘઉંને પકવવા માટે ડ્રીપ અને ફુવારા ઇરિગેશન કરવામાં આવ્યું હતું, તે પણ બળીને ખાક થઈ ગયું હતું. આમ પડતા પર પાટું એમ ખેડૂતોને 2 બાજુ દુઃખ સહન કરવાનો વારો આવ્યો હતો, તેમજ ગુજરાત વિદ્યુત બોર્ડની બેદરકારીના કારણે ખેડૂતને મોટું નુકસાન થયું છે. જોકે જિલ્લાના ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી આવી અસંખ્ય લાઇનો છે જે અત્યંત જૂની છે, જેના લીધે આવા બનાવો બનતા હોય છે, જેને ધ્યાને લઈ વિદ્યુત બોર્ડ દ્વારા સત્વરે મરામત કરી જૂની લાઇનો બદલવામાં આવે તો આવી આકસ્મિક ઘટનાઓને રોકી શકાય, ખેડૂતો પર આવી બનતી અણધારી ઘટનાઓથી થતું નુકસાન બચાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતને ખેતરમાં લાગેલી આગથી ખેડૂતને પકવેલ ઘઉંના પાકમાં થયેલ નુકસાન બાબતે સરકાર પાસેથી મદદ માંગી છે, ત્યારે સરકાર તરફથી સર્વે કરી યોગ્ય મદદ કરવામાં આવે તેવી ખેડૂતો વિનંતી કરી રહ્યા છે. આખું નામ કરશનભાઈ વાઘાભાઈ. ગામ લવાણા. ગામ લવાણા. જમીન કોવાણા. તો આ ઘઉં ઊભા ઘઉંના પાકમાં આગ કઈ રીતે લાગી? વીજ બોર્ડથી ઉપર લાઇન નીકળતા ઉપર ફોલ્ટ થતો નાસે હળગી. અંદાજિત કેટલું નુકસાન થયું છે? અંદાજે નુકસાન 1.5 એકર. 1.5 એકર એમાં લેટરો નોજલો બધું બળી ગયું. સરકાર પાસે શું આપની અપેક્ષા છે? જે આની વળતર જે સરકાર આપે એ.